गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गणित मां प्रेक्टिस बुक मां स्वाध्याय 3.6 ना दाखला सीखी रहा छे। तो चलो शुरू करिए मित्रो। जुओ आपणे दाखला नंबर 1 मां नीचेना समीकरण युग्मो परथी x अने y शोधो, कोई पण छेद शून्य नथी। अने मित्रो आ एक्जाम्पल मार्च 2020 मां पूछायेलो, એમાં પાંચમામાં જોઈએ તો 2√x + 3√y = 2, 4√x - 9√y = -1। હવે તમે જુઓ વર્ગમૂળ વાળા દાખલા છે એટલે ગભરાવાની જરૂર નથી મિત્રો, આપણે શું કરવાનું જોવાનું અહીંયા અહીંયા 1√x, અહીંયા પણ √x, y છે ને, તો એના માટે આપણે ધારી લઈએ, ધારો કે 1√x = a અને 1√y = b ધારતા બરોબર। તો હવે શું થાય જુઓ, આના બરાબર તો તમે શું ધાર્યું 1√ માટે તો a એટલે 2 × a એટલે 2a પ્લસ અહીંયા y માટે આપણે શું ધાર્યું b એટલે 3 × b એટલે 3b અને બરાબર 2 અને સમીકરણ નંબર 1 આપી દઈએ, ક્લિયર। ચાલો હવે એ જ રીતે આપણે બીજું સમીકરણ બનાવીએ, 1√x = a એટલે 4 × a થાય તો 4a પ્લસ માઇનસ 9 × b એટલે 9b અને માઇનસ હવે જુઓ 1 ના 1 અને સમીકરણ નંબર કેવું આપી દઈએ 2। હવે તમે સમીકરણ 1 અને 2 ચેક કરો, માઇનસ પ્લસ એટલે લોપ થઈ શકે અને સરવાળો લેવાય, અહીંયા 9 અને અહીંયા 3 તો અહીંયા 3 ની જગ્યાએ 9 લાવવા છે તો કેટલા વડે ગુણવા પડે 3, તો 3 તારી 9 થાય ને, અને અહીંયા લખી કાઢીએ આપણે લોપની રીત, તમે આદેશની રીતે પણ ગણી શકો અને ચોકડી ગુણાકારની રીતે પણ આ દાખલો ગણી શકો। તો આપણે અહીંયા લખીએ પહેલા સમીકરણ 1 ને 3 વડે ગુણી, અહીંયા જુઓ આપણે સમીકરણ 2 ને ગુણવાની જરૂર નથી, સરવાળો લેતા, તો સરવાળો લેતા ચાલો। હવે સમીકરણ 1 ને 3 વડે ગુણો, 2 × 3 = 6 થાય તો 6a પ્લસ 3 × 3 એટલે 9b અને બરાબર 2 × 3 = 6 અને બીજું સમીકરણ એમના એમ 4a - 9b અને બરાબર -1। હવે જો આ માઇનસ પ્લસ ઉડી ગયા, આ બે નો સરવાળો કરો 10a અને બરાબર આ બે ની બાદ બાકી થાય તો કેટલા આવે, 6 માંથી 1 જાય તો 5। હવે આ ગુણાકારમાં છે પેલી બાજુ લઈ જાઓ તો a બરાબર 5/10, હવે છેદ ઉડાડો 5 × 2 = 10 માટે a બરાબર ઉપર 1 વધ્યા નીચે કેટલા વધ્યા 2। તો હવે આ a ની જે કિંમત આવી એ સમીકરણ 1 માં મૂકી દઈએ, માનો કદાચ તમારી ઈચ્છા 2 માં હોય તો 2 માં પણ મૂકી શકાય, જવાબમાં કોઈ ફેર પડતો નથી, એટલે અહીંયા લખીએ a ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, ચલો સમીકરણ 1 લખાવો તો 2a પ્લસ 3b બરાબર 2 માટે અહીંયા કૌંસમાં 2 × a એટલે આ 1/2 એની કિંમત મૂકી દીધી પ્લસ 3b બરાબર 2, 2 ઉડી ગયા તો અહીંયા કેટલા વધ્યા 1 પ્લસ 3b બરાબર 2। હવે આ 1 ને પેલી બાજુ લઈ જાઓ તો શું થશે, 3b બરાબર 2 − 1 માટે 3b બરાબર 2 માંથી 1 જાય તો 1, હવે 3 ને પેલી બાજુ લઈ જાઓ તો 1/3,
तो आ रीते आपने बी नी किंमत पण मळी गई, पण आ जवाब न कहेवाय कारण आपणे अहींया धार्युं छे जुओ एनी अंदर हवे किंमतो मूकवी पड़शे आपणे, तो आनी अंदर किंमतो मूकीए तो शुं थाय जुओ वन अपॉन वर्गमूल में एक्स बराबर ए अने बीजू आपणे अहींया लख्युं छे वन अपॉन वर्गमूल में वाय बराबर बी माटे वन अपॉन वर्गमूल में एक्स बराबर ए एटले हवे ध्यान आपजो मित्रों खास गणतरी में वन हाफ तो जुओ आ बे भागाकार छे आ बाजू जाए तो गुणाकार बे एका बे आ बे नो गुणाकार वर्गमूल में एक्स हवे शुं करीशुं मित्रों तो आवुं ज्यारे आवे त्यारे बन्ने बाजू वर्ग लेवानो याद राखजो बन्ने बाजू वर्ग लेता चलो माटे शुं थाय बे नो वर्ग थाय अने आ बाजू वर्गमूल में एक्स नो पण वर्ग थाय बन्ने बाजू वर्ग लीधा तो बे नो वर्ग चार अने वर्ग अने वर्गमूल निकली जाय एटले एक्स माटे एक्स बराबर केटला आवे मित्रों चार मळी गया। हवे एज रीते आपणे y नी किंमत लईए चलो तो माटे 1 अपॉन वर्गमूल में y बराबर b एटले 1 छेद में 3 હવે ત્રણ ભાગાકાર છે આ બાજુ જાય તો ત્રણ એકા ત્રણ અને બરાબર આ બે નો ગુણાકાર વર્ગમૂળ માં વાય હવે આટલું કર્યા પછી શું કરવાનું બંને બાજુ વર્ગ લેવાનું વર્ગ લેતા ચલો વર્ગ લો તો શું થાય ત્રણ નો વર્ગ બરાબર વર્ગમૂળ માં વાય નો વર્ગ તો ત્રણ નો વર્ગ નવ અને વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે વાય માટે y બરાબર કેટલા આવ્યા મિત્રો 9 તો આ રીતે આપણે ઉકેલ અહીંયા મળી ગયો હવે આપણે જવાબ લખીએ જુઓ તો અહીંયા લખીએ આપણે આન્સર કે સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર કેટલા મળ્યા x એટલે 4 અને 9 છે કેટલા મળ્યા 4 અને 9 તો મિત્રો આ એક્ઝામ્પલ અહીંયા આપણો પૂરો થયો નેક્સ્ટ વિડીયોમાં નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ